નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. તલાટીનું ટેસ્ટ પેપર નંબર 7, પંચાયતી રાજને લગતા મહત્વના પ્રશ્નોનો પાઠ નંબર 2. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. 2014માં ગુજરાત પંચાયત ધારામાં સુધારો કરીને જિલ્લા પંચાયતમાં લઘુત્તમ સભ્ય સંખ્યા કેટલી કરાઈ? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન 18. પંચાયતી રાજ જેવા શબ્દ પ્રયોગ કોણે સૌ પ્રથમ પ્રચલિત કર્યો હતો? સી ઓપ્શન જવાહરલાલ નહેરુ. ગુજરાત પંચાયત ધારા 1993 અનુસાર જમીન મહેસૂલની વસૂલાત કરવાનું કામ કોણ કરે છે? તો જમીન મહેસૂલની વસૂલાત કરવાનું કામ ગ્રામ પંચાયત કરે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામ વન ઊભું કરવા માટે કલેક્ટર કેટલી જમીનની મર્યાદામાં મંજૂરી આપી શકે છે? કેટલી જમીનની મર્યાદામાં? 4 હેક્ટર જમીનની મર્યાદામાં. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગ્રામ વન ઊભું કરવા માટે કોણે ઠરાવ કરવાનો હોય છે? જો ગ્રામ વન ઊભું કરવાનું હોય તો ગ્રામ પંચાયતને ઠરાવ કરવાનો હોય છે. ગુજરાત સરકારે ગ્રામ પંચાયત માટે કેટલા વેરા ઉઘરાવવાનું ફરજિયાત ઠરાવ્યું છે? કેટલા વેરા? 3 વેરા. ગ્રામ પંચાયતના બજેટમાં કુલ મહેસૂલી આવકના કેટલા ટકા જોગવાઈ ખેતીવાડી માટે કરવી જરૂરી છે? કુલ મહેસૂલી આવકમાંથી કેટલા ટકા જોગવાઈ ખેતીવાડી? 15% જોગવાઈ ખેતીવાડી માટે કરવી જરૂરી છે. ગ્રામ પંચાયતના બજેટમાં આવકના કેટલા ટકા બચત જરૂરી છે? આવકના 10% બચત જરૂરી છે. ગ્રામ પંચાયતે જમીન મહેસૂલની કુલ આવકની કેટલા ટકા રકમની શિક્ષણ માટે જોગવાઈ કરવી જરૂરી છે? તો શિક્ષણ માટે કેટલા ટકા જોગવાઈ કરવી જરૂરી છે? 5%. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. કઈ નિધિમાં ગ્રામ પંચાયતે ફાળો આપવાનો હોય છે? કઈ નિધિમાં? જિલ્લા વિકાસ નિધિમાં ગ્રામ પંચાયતે ફાળો આપવાનો હોય છે. ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે? ગ્રામ પંચાયતની ખાસ સભા 3 દિવસની નોટિસથી મળી શકે. ગ્રામ પંચાયતની સામાન્ય સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે? ગ્રામ પંચાયતની સામાન્ય સભા 5 દિવસની નોટિસથી મળી શકે. કેટલા સભ્યો વિનંતી કરે તો સરપંચે ગ્રામ પંચાયતની બેઠક બોલાવવી જ પડે? કેટલા સભ્યો? 1/3 સભ્યો વિનંતી કરે તો સરપંચે ગ્રામ પંચાયતની બેઠક બોલાવવી જ પડે. ગ્રામ શિક્ષણ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? ગ્રામ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સરપંચ હોય છે. સરપંચ અને ઉપસરપંચની ગેરહાજરીમાં પંચાયતની બેઠકનું અધ્યક્ષસ્થાન કોણ સંભાળે છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, પંચાયતનો કોઈ પણ સભ્ય. કઈ વિભાવના સમરસ ગ્રામ પંચાયતની યોજના પાછળ છે? કઈ વિભાવના સમરસ ગ્રામ પંચાયતની યોજના પાછળ છે? સામાજિક સમરસતા. સમરસ યોજનાની તરફેણ શા માટે કરવામાં આવે છે? સમરસ યોજનાની તરફેણ ઉપરોક્ત તમામ જવાબ આવશે, એટલે કે ગામમાં ભ્રાતૃભાવ અને એકલાશ જળવાય છે, ગામમાં લોકો વચ્ચે જૂથો પડી જતા નથી અને સરકારને ચૂંટણીનો ખર્ચ પણ ઓછું થાય છે. ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયતનો અમલ ક્યારથી થયો? ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયતનો અમલ ક્યારથી થયો? એ ઓપ્શન 2001. ગ્રામ પંચાયતોમાં જુદા જુદા વોર્ડમાં અનામત બેઠકો ફાળવવાની સત્તા કોની છે? એ ઓપ્શન કલેક્ટર. ગ્રામ પંચાયતોમાં કુલ સભ્ય સંખ્યા નક્કી કરવાની સત્તા કોની છે? કુલ સભ્ય સંખ્યા નક્કી કરવાની સત્તા વિકાસ કમિશનર. બી ઓપ્શન. ગામતળના પ્લોટની હરાજી થાય તો કોના ખાતામાં આવક જમા થાય? ડી ઓપ્શન રાજ્ય સરકાર. ખરાબાની જમીનનો ઉપયોગ ગ્રામ પંચાયત કોની મંજૂરીથી કરી શકે છે? તો ખરાબાની જમીનનો ઉપયોગ ગ્રામ પંચાયત કલેક્ટરની મંજૂરીથી કરી શકે છે. ગ્રામ પંચાયતની મિટિંગની નોંધ કરવાની જવાબદારી કોની છે? સી ઓપ્શન તલાટી કમ મંત્રી. નદીની રેતી પરની રોયલ્ટી કોને મળે છે? નદીની રેતી પરની રોયલ્ટી ગ્રામ પંચાયતને મળે છે. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં શું થાય છે? ડી ઓપ્શન એ અને બી બંને, એટલે કે પ્રમુખની ચૂંટણી, ઉપપ્રમુખની ચૂંટણી. જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે છે?
જિલ્લા પંચાયતની બેઠક દર 3 મહિને એકવાર મળે છે. રાજ્ય સમકારી ફંડનો હેતુ શું છે? રાજ્ય સમકારી ફંડનો હેતુ શું છે? એ અને બી બંને એટલે કે જિલ્લાઓ વચ્ચે પ્રવર્તમાન અસમાનતા ઘટાડવી અને તાલુકા વચ્ચે પ્રવર્તમાન અસમાનતા ઘટાડવી, જે રાજ્ય સમકારી ફંડનો હેતુ છે. જિલ્લા સમકારી ફંડનો ઉપયોગ શાના માટે થાય છે? બી ઓપ્શન, જિલ્લાની સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે. જિલ્લા પંચાયતના મંત્રી તરીકે કોણ ફરજ બજાવે છે? જિલ્લા પંચાયતના મંત્રી તરીકે જિલ્લા વિકાસ અધિકારી ફરજ બજાવે છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ગ્રામસભા કયા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે? મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અને 30 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો. અને હા મિત્રો, જો તમે આની PDF લેવા માગતા હોય જવાબ સાથેની, તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. જવાબ સાથે તમને આની PDF પણ મળી જશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.